परम पूज्य प्रमुख स्वामी महाराजे स्पष्ट मार्गदर्शन आप्युं हतुं कि मध्यस्थ गर्भगृहमां आपणे अक्षर पुरुषोत्तम महाराजनी मूर्ति मूकवी छे। ચોરસ છે દર્શન બાપા એથી કરવાના, મહારાજની મૂર્તિ અહીંયા હશે અને ગુણાતન સ્વામીની મૂર્તિ હશે। આપણા મનમાં એવું હતું કે આપણે ગાંધીનગર અને દિલ્હી કરતાં કંઈક જુદી મૂર્તિ કરવી જોઈએ। અને મોહન સ્વામી વધાર્યા છે એટલે તમને બધાની પ્રેરણા મળી એટલે કામ સારું થશે। દરેકને એક જ ભેટ આપવા માટે અહીંયા આગળ આવેલા છે અને એ ભેટ છે ભગવાનની ભેટ। કામ થઈ ગયું જોઈએ હોય, કારણ કે મોહન સ્વામી મહારાજ પોતે એવા ગુણાતીત સંત છે, એ જ મહારાજને પ્રત્યક્ષ જોતા હોય। એટલે બાપાએ કહ્યું કે આપ તમે એકલા બેસો અને બીજા બધા બારણા બંધ કરી દો। અને એમણે મને કહ્યું તમારી પાસે પેન્સિલ છે, પેન્સિલ હાથમાં લઈ અને એ જે સ્કેચ હું લઈને ગયો હતો એમાં જ સ્કેચ કરવાનું ચાલુ કર્યું। અને આપને રિસર એમ દેખાય કે શરીરની અંદર વીકનેસ એટલી હતી, બેલેન્સ જાળવવું પણ મુશ્કેલ હતું, પણ એમનો ઉત્સાહ સમાતો નહોતો। કે બાપાની ખાસ ઈચ્છા છે એમને મૂર્તિ નિરખવી છે। આ બાબા દ્રષ્ટિ કરો, આજે જ બાપા મૂર્તિ આમાં છે, મહારાજની મૂર્તિ બેસી ગઈ છે। કિશોર અવસ્થા હોય એવી મૂર્તિ આપણે રોબિન્સન માટે બનાવી। મહારાજનું મુખ સહેજ ડાબી બાજુ ઢળેલું હોવું જોઈએ, જેવા મહારાજ અક્ષરધામમાં છે એવા જ મહારાજ અહીંયા થવા જોઈએ। આપ કૃપા કરજો, આપને જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે થાય। મંદિરનું પ્રાંગણ હોય ને એના કરતા મંદિર વધારે સુંદર હોવું જોઈએ, અને જેટલું મંદિર સુંદર છે એના કરતા મૂર્તિ વધારે સુંદર હોવી જોઈએ। મહારાજની મૂર્તિ દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન છે, એને પોતે બરાબર જોતા હોય અને એની સાથે આ સ્કેચને ટેલી કરતા હોય એવી રીતે એ મૂર્તિને બરાબર નહીં રાખતા હતા। એક જ શબ્દ માટે, ખાલી એક જ શબ્દ બાપાને બોલો તો અને માઇક અદ્ભુત મૂર્તિ મૂર્તિ અદ્ભુત છે। કેમ બાપા આપ જ મહારાજની મૂર્તિ બનાવી શકો? ભગવાનનો કામ છે। અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે। એ ભલે તેજ અતિશય પ્રકાશમય પણ એની અંદર મૂર્તિ છે, એ મૂર્તિને અમે જોઈએ છીએ।